दादाने जे पण मनोकामना मानवामां आवे ते परिपूर्ण थाय छे। तो कोरोना काल बाद मेरो भराता लोको मोटी संख्यामां उमटी पड्या छे। गुजरातनी ओळख ज मेराओथी छे। ત્યારે ઈડરના જાદર ખાતે ભાદરવા માસના બીજા સોમવારથી આ મેળાનો પ્રારંભ થાય છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવી મુદ્રેશ્વર મહાદેવના દર્શન કરીને સાથે મેળાની મજા માણે છે। સાબરકાંઠાનું જાદર એટલે ત્રિદિવસીય મેળા માટે જાણે કે પ્રસિદ્ધ છે। અહીં ત્રણ દિવસનો મેળો ભરાય છે। ભગવાન શિવના અનોખા મંદિરમાં અહીં મેળો ભરાય છે અને અહીં મેળામાં 1-1.5 લાખથી વધુ શ્રીફળ દરરોજ ચઢાવાય છે અને ઝેરી જાનવર કરડવાની પણ બાધા આખડી અહીં પૂરી કરવામાં આવે છે। ઝેરી જાનવર કરડતા એટલે કે સર્પદંશની બાધા આખડી અહીં માનવામાં આવે છે। તો અહીં પાસે વેલ લીમડાના ઝાડ પાસે ઝેર ઉતારાય છે અને જ્યાં સુધી લીમડાના પાન મીઠા ન લાગે ત્યાં સુધી ઝેર ન ઉતરે અને મીઠા પાન લાગે કે તરત જ ઝેર ઉતરી જાય છે। અહીંના મહાદેવ પર ભક્તોને પણ અપૂર શ્રદ્ધા છે અને જેને લઈ અહીં યોજાતા ત્રિદિવસીય મેળામાં ભક્તો ઉમટી પડે છે। તો મેળામાં લાખો લોકો માલવા આ 3 દિવસ દરમિયાન આવતા હોય છે અને દાદાના દર્શન કરીને મેળો માલતા હોય છે। કોરોના કાળના 2 વર્ષ બાદ જાદર ખાતે ફરી એક વખત આ મેળો ધમધમ તો થયો છે। મુદ્રેશ્વર મહાદેવથી ઓળખાતા શિવ મંદિરની સ્થાપના મોગલ કાળમાં થઈ હતી તો અહીંનું શિવલિંગ પણ અલગ જ છે। અંતર્મુખી શિવલિંગ છે। આમ તો અન્ય શિવ મંદિરમાં શિવલિંગ ઉપર હોય છે ત્યારે અહીં અંતર્મુખી શિવલિંગ છે। એક માન્યતા એવી પણ કહેવાય છે કે અહીં શિવ સ્વરૂપ નાગ પ્રગટ થયો હતો અને તે બળતો હોય તેને બચાવેલ અને બસ ત્યારથી જ અહીં શિવ મંદિર સ્થપાયેલું અને ત્યારથી લોકોમાં અહીં સર્પદંશની માન્યતા છે કે ઝેર ઉતરી જાય અને સર્પદંશથી પીડિતને શિવ કૃપાથી રાહત મળે। આમ આ માન્યતા મુજબ અહીં દર વર્ષે શ્રીફળની બાધા પૂર્ણ કરવામાં આવે છે। 3 દિવસ ચાલતા આ મેળામાં સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં લોકો અહીં મેળામાં આવતા હોય છે અને મેળો માણતા હોય છે। અહીં મોટા પ્રમાણમાં વિશાળ પ્રાંગણમાં આ લોક મેળો ભરાય છે અને જેમાં લોકો માંડીને આનંદ લેતા હોય છે। નાના બાળકોથી માંડીને વડીલો 3 દિવસ સુધી મેળાની મજા લે છે। તેની સાથે સાથે દાદાના દર્શન કરીને ધન્યતા પણ અનુભવે છે। જાદરના મેળાને માલવા સાથે અહીં મુદ્રેશ્વર મહાદેવ પ્રત્યે ભક્તોની અપાર શ્રદ્ધા છે જેને લઈને મેળામાં માલવા સાથે શિવના દર્શન કરવા માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે અને દર્શન સાથે ભક્તો મેળો માણીને આનંદ માણતા હોય છે। તેની સાથે સાથે મેળાની મજા લઈને આનંદિત થાય છે। જીવરાવળ જેલેશ્રી સાબરકાંઠા। દાદા, આપ પ્રમુખ છો ટ્રસ્ટના, કેટલા વર્ષથી આ મેળાનું આયોજન થાય છે? મુદ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે કેટલા લોકો આવતા હોય છે? શું પરંપરા ચાલી આવી છે? જાદર ગામમાં તમે લોકો મેળાના દર્શન કરવા માટે આવે, લોકો મેળો કેવો ભરાય છે, મુદ્રેશ્વર મહાદેવના દર્શન, યાત્રિકો કેવી રીતે આવે છે, શું સગવડ મળે છે, એનું મૂલ્યાંકન કરવા માટે જેના દ્વારા આવ્યો છો કે હું અનિરુદ્ધભાઈ શ્રી ત્રિવેદી, પ્રમુખ શ્રી મુદ્રેશ્વર મહાદેવ ટ્રસ્ટ બોર્ડ, આપનું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું। આ મંદિર 400 વર્ષ જૂનું છે અને મેળો પહેલાં ગામ ત્યાં આગળ હતું, પહેલાં મેળો ત્યાં ભરાતો હતો આગળ કોલેજની આગળ, હવે જેમ જેમ સુધારો થતો ગયો એમ ગામ અહીં આગળ આવ્યું અને આ જે મેળો છે એ પંચાયતને સરકારની જગ્યા છે ત્યાં મેળો ભરાય છે। આ જે મેળો ભરાય છે એની મહત્ત્વતા એટલી માટે વધારે છે કે જગ્યા ખૂબ ખુલ્લી છે એટલે લોકોને બહુ સાનુકૂળતા વધારે આવે છે। લોકમેળાની સંસ્કૃતિમાં ચગડોળનું ખૂબ મહત્ત્વ છે, ખાણીપીણીની ખૂબ મહત્ત્વ છે, નાના રમકડાનું ખૂબ મહત્ત્વ છે। આ ગ્રામ્ય વિસ્તાર છે એટલે લોકો પાસે એટલા બધા પૈસા ના હોય કે જે 500-700 રૂપિયાની બોટલ ખરીદી શકે અને 25 રૂપિયાનું લીલું છોકરાને ઘેર લઈને જાય એ ખુશ થાય। એટલે વાતાવરણની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ મેળાનું મૂલ્યાંકન ખૂબ ઉત્તમ પ્રકારનું છે। હવે અહીં આ મંદિરમાં સર્પદંશનું ખૂબ મહત્ત્વ છે, કોઈને ઝેરી જાનવર કરડ્યું હોય માણસને કે પશુને પણ મુદ્રેશ્વર મહાદેવના દરબારમાં આવે એટલે એને સંપૂર્ણપણે ઝેર ઉતરી જાય। ઢોરને કરડ્યું હોય તેના માલિકના ઉપર ચડાવીએ, માલિકને લીમડાના પાના ચડાવી અને એના પરથી જ્યારે ઉતરી જાય અને ઘેર બેઠા જે ઢોર હોય એ તૈયાર થયેલું હોય એટલે ભગવાનના આશીર્વાદ અહીં સર્પદંશ માટે ઉત્તમ પ્રકારના છે। મંદિર સો મંગળભૂત
મેળા માટે ખુલ્લું રાખીએ છીએ 24 કલાક. લોકો યાત્રિકોની સગવડતાઓ આપીએ છીએ. ભગવાન શાંતિ દર્શન કરે, શ્રીફળ વગેરે જીર્ણોદ્ધારનું કામ તો પૂરું થયું છે. આ બધું જૂનું કામ બાકી હતું એ અમારા ગામના આગેવાનો, અમારા ટ્રસ્ટી નશાભાઈ, પ્રમોદભાઈ આ બધા ભેગા થઈને આખું કામ સરસ. કેટલા વર્ષ જૂનું આ મંદિર? 400 વર્ષ જૂનું મંદિર. કેટલા શ્રીફળ વધારવામાં આવતો દિવસ? અને આ યાત્રિકો જે આવે છે એ સોમવારના દિવસે 2 લાખ જેટલા યાત્રીઓ આવે છે, અને શ્રીફળ લગભગ 1.5 લાખ આસપાસ વધેરાય છે. હવે ભારત સરકારના મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું આપણને કહ્યું છે કે ભાઈ ત્રીજનો મેળો ભરાયો, રુકમણી દેવીનો મેળો ભરાયો, ત્યાં આગળ એને કંઈ ભારતીય સંસ્કૃતિની લોકવાયકા લોક જાણકારી માટે આ માધ્યમ ખૂબ ઊંચું છે. ટીવીનું અને ચેનલનું માધ્યમ ખૂબ ઊંચું છે, એનાથી લોકોના મેળાની માહિતગાર મળી શકે છે. એટલે હું તમને પણ વિનંતી કરું છું કે મેળામાં જાઓ, મંદિરમાં આવો, તમને કોઈ સારી ફોટો દેખાય તે ફોટાનું મહત્ત્વ આપી ને ક્લિક કરજો કે ગુજરાત સરકારના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને માહિતી ખાતાના અને વડાપ્રધાનના કાર્યાલયમાં મોકલશો કે તમારી કદર કરશે. કદાચ જો સારું હોય તો તમે ઇનામના પાત્ર બનશે. એટલે ભારત સરકારના વડાપ્રધાન જેવી વ્યક્તિ આ નાના નાના મેળા ઉપર કેટલું મહત્ત્વ આપે છે એ આપણે સ્વીકારી શકીએ. કેટલા વર્ષથી આ મેળો ભરાય? મેળો તો લગભગ 250-300 વર્ષથી ભરાય છે, પણ આ સારો મેળો જે ખરો એ છેલ્લા 60-70 વર્ષથી ભરાય છે. મેળાનું સંચાલન ગ્રામ પંચાયત કરે છે, કાયદો વ્યવસ્થાની કામગીરી પોલીસ સંભાળે છે. જાદરના ગામના નાગરિકો, યુવાનો, છોકરાઓ એ મંદિરના કામમાં ખૂબ સહકાર આપી. કેટલા દિવસ આ મેળો ચાલતો? 3 દિવસ મેળો ચાલે છે. આનો લાભ લેતી હોય છે? કેટલા દિવસ આ મેળો ચાલે? 3 દિવસ, સોમ, મંગળ ને બુધ. તો હવે શું થયું છે કે અંબાજીમાં પૂનમનો મેળો 10 દિવસનો થયો, એ પણ ગઈકાલે 5મી શરૂ થયો. એ 5, 6, 7 જાદર અને 5, 6, 7, 8, 9, 10 અંબાજી, એટલે લગભગ 10 દાડાની આ ચેનલ ચાલુ રહેવાની. જે જાદર આવવાના, દર્શકન જવાના, અંબાજી જવાના. તો સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈ અને આખા હાઈવે ઉપર એક રસ્તો બંધ